આજે મજુરા વિધાનસભાના સૌ નાગરિકો સાથે મળીને 2022 ની ચૂંટણીનું નામાંકન પત્ર કલેક્ટર કચેરી ખાતે આજે ભર્યું છે। હું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી આર પાટીલજી, આ તમામ શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું કે માત્ર 27 વર્ષની ઉંમરે પહેલી વાર ચૂંટણી લડવાનો મને અવસર આપેલો હતો। મજુરા વિધાનસભાના સેવક તરીકેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ મને પહેલી વાર 2012માં આપી। 2012માં એ જવાબદારીને આ વિસ્તારના નાગરિકોએ સહર સ્વીકારીને ગુજરાત વિધાનસભામાં સૌથી નાની ઉંમરે મને મોકલેલો હતો। 2017માં બી ખૂબ મોટી માર્જિનથી આ વિસ્તારના લોકોની વિજય થયેલો હતો। 2022માં મજુરા વિધાનસભાના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક આ ચૂંટણી લડવા આજે આગળ નીકળી ચૂકેલા છે। આ વિસ્તારની એક અલગ પરંપરા છે। આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નહીં, પરંતુ વિસ્તારના નાગરિકો આદરણીય મોદી સાહેબ માટે ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલાવવા માટે તત્પર હોય છે। આ વિસ્તારની ગલી ગલીઓમાં હમણાં કમલ ખીલી ચૂક્યું છે। અદ્ભુત રીતે ચૂંટણી લડવાની તૈયારીઓ વિસ્તારના નાગરિકોમાં થઈ ચૂકી છે। વિસ્તારોના વડીલોના આશીર્વાદથી, મારા માતા પિતાના આશીર્વાદ લીધા સવારે વહેલી, જૈન દેરાસરમાં મા અંબેના ચરણોમાં વંદન કરી આજુબાજુમાં લારીઓ પર દુકાનો પર મારા જૂના મિત્રોને મળીને આજે 2022ની ચૂંટણીનું મેં ફોર્મ ભર્યું છે। હું મારા મતક્ષેત્રના લોકો માટે તત્પર હોઉં છું કે એમના કોઈ બી દુઃખના પ્રસંગે સૌથી પહેલા જઈને ઉભું રહેવાનું મને ક્યાંક ને ક્યાંક છેલ્લા 10 વર્ષની અંદર એ લોકો સાથે ઉભો રહેવા માટે મને મોકો મળ્યો। નાનાથી નાના દુઃખમાં ક્યાંક ને ક્યાંક સહભાગી કઈ રીતે થઈ શકે તે હંમેશા પ્રયત્ન કર્યો છે। કોરોના હોય કે ભારી વરસાદ કે પછી બીજી કોઈ બી તકલીફ હોય, અમે મજુરા વિધાનસભાના સૌ નાગરિકો એક સાથે મળીને આ બધી તકલીફોનો સામનો કર્યો છે। આ વિસ્તારના સૌ નાગરિકોનો આજે સવારે મેં વંદન કર્યા છે, એમના આશીર્વાદ લીધા છે અને આ ચૂંટણીમાં આજથી પ્રચારની શરૂઆત કરી છે। તો જે પ્રકારે આ દુઃખદ ઘટના બની હતી તેમાં અનેક લોકોએ એમના સ્વજનો ખોયા। આજે ખાસ કરીને અમારી આખી રેલી દરમિયાન હજારોની સંખ્યામાં જ્યારે નાગરિકો હાજર હોય, પરંતુ એક બી ઢોલ નગારા વગર, કોઈ બી પ્રકારના ડીજે વગર, કોઈ બી પ્રકારના મોજ શોખ વગર તમામ પરિવારો માટે સંવેદના દાખવીને આખું મજુરા વિધાનસભા એક થઈને આ ચૂંટણીનું ફોર્મ ભર્યું છે। અમે ખૂબ સાદગીપૂર્વક આ ચૂંટણીની આજે યાત્રા નીકાળી છે। 8 ડિસેમ્બરે મજુરા વિધાનસભાના સૌ નાગરિકો વિજયી થશે અને તમામ નાગરિકોને ચૂંટણી લડવાનો હક છે। આ ડેમોક્રેટિક કન્ટ્રી, આ ડેમોક્રેટિક દેશમાં તમામ લોકો ચૂંટણી લડી શકે, પરંતુ રિઝલ્ટ તો છેલ્લે પ્રજાના હાથમાં હોય છે। 8 ડિસેમ્બરે ફરી એકવાર આવનારા 5 વર્ષ મારા વિસ્તારના સૌ નાગરિકો જોડે હું રાત દિવસ એક કરીને એમની સેવામાં ઉપલબ્ધ રહીશ। ખૂબ ખૂબ આભાર।